હલો ફ્રેન્ડ્સ હું આરતી કૂક સ્ટુડિયોમાં આપનું સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે આલુ પરોઠાની રેસિપી શેર કરીશ આમાં મેં મસાલો એકદમ અલગ રીતે અને ખૂબ જ ટેસ્ટી બનાવ્યો છે તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો તો પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધી લઈશું તેના માટે આપણે બે કપ ઘઉંનો લોટ લીધેલો છે તેમાં સ્વાદ પ્રમાણે નમક અને ત્રણ ચમચી જેટલું મૂન નાખી અને એકદમ સરસ રોટલીનો લોટ આપણે બાંધી લેવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો નોર્મલ જે રોટલીનો આપણે લોટ બાંધતા હોઈએ તેવો જ આપણે બાંધવાનો છે ફરીથી તેમાં આપણે એકથી બે ચમચી જેટલું તેલ નાખી અને લોટને સરસ ત્રણથી ચાર મિનિટ માટે કૂણપી લઈશું હવે ઢાંકણ ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ તો બટેટાને મેં અહીંયા બાફી અને છીણીને લીધેલા છે બટેટા બેથી ત્રણ કલાક પહેલાં બાફી લેવા તો હવે તે મસાલો બનાવી લઈએ તો એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરી દીધું છે તેમાં ચપટી હિંગ સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી હળદર એક ચમચી ચાટ મસાલો અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે તીખા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું બધા મસાલાને આપણે વીસથી પચીસ સેકન્ડ માટે સાતડી લેવાના છે વધારે સાતડવાના નથી નહીતર મસાલા બળી જશે તો હવે તેમાં આપણે બારીક કાપેલા તાણાભાજી એડ કરી દઈએ અને હવે બધા જ મસાલામાં આપણે બાફેલા બટેટા એડ કરી દઈશું તો આ બટેટા આપણે છીણીને જ લેવાના છે જેથી મસાલો એકદમ સ્મૂથ બને તો આવી રીતે આપણે એકદમ સરસ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મસાલાને એકદમ સરસ ઠંડો થવા દઈશું તો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે એક મોટી સાઈઝનો લુવો લઈ અને પૂરી જેટલી આપણે રોટલી વણી લેવાની છે તેમાં દોઢ ચમચી જેટલો મસાલો આપણે એક ગોળો વાળી અને અંદર મૂકી દઈશું આવી રીતે આપણે આખી રોટ પૂરીમાંથી આપણે સરસ લુઓ બનાવી લેવાનો છે બધી જ બાજુથી સરસ પેક થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું ઉપરથી વધારાનો લોટ કાઢી લઈએ અને બે હાથની વચ્ચે આવી રીતે ગોળ ગોળ ફેરવતા જઈશું જેથી આપણો આલુ પરોઠા એકદમ સરસ વણાય તો હવે તેને આપણે કોરા લોટમાં લગાવી દઈશું ઉપર અને સરસ આલુ પરોઠા વણી લઈશું તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે સરસ આલુ પરોઠા વણી લઈશું અને એકદમ સરસ આસાનીથી આલુ પરોઠા આવી રીતે વણાઈ જાય છે તો હવે આ આલુ પરોઠાને આપણે શેકી લઈએ તો શેકવા માટે મેં નોનસ્ટિક તવા પર આલુ પરોઠાને મૂકી દીધું છે એક બાજુ થોડુંક ચડી જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપર ઘી લગાવી દઈશું હું અહીંયા આલુ પરોઠા ઘીમાં બનાવું છું તમારે જો તેલમાં બનાવવો હોય તો બંને બાજુ તેલ લગાવી દેવાનું બીજી બાજુ પણ આપણે ઘી લગાવી દઈએ ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મારી રેસિપી તમને પસંદ આવી હશે તો લાઇક કરી દેજો ચેનલ હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો આવા જ નવા વિડીયો મળતા રહેશે તો બંને બાજુ આપણે આવી રીતે પ્રેસ કરતા જઈશું અને બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એ પરાઠાને શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ટેસ્ટી આલુ પરોઠા